હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો શીખીશું. તો જો તમારી સ્ક્રીન ઉપર રકમ એક્સિસ બેંક લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 1 લાખ ઇક્વિટી શેર 20% પ્રીમિયમે બહાર પાડ્યા, જેના નાણાં નીચે મુજબ ચૂકવવાના હતા. જુઓ, શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. કેટલા શેર બહાર પાડ્યા? 1 લાખ. અને 20% પ્રીમિયમે, એટલે પ્રીમિયમની રકમ કેટલી થશે? 10 રૂપિયાના 20 ટકા એટલે 2 રૂપિયા. એક શેર પર 2 રૂપિયા પ્રીમિયમ થશે. નાણાં નીચે મુજબ ચૂકવવાના હતા. અરજી સાથે 2 રૂપિયા, મંજૂરી સાથે 4 રૂપિયા, પણ પ્રીમિયમ સહિત એમ કહ્યું છે. એનો અર્થ શું થયો કે મંજૂરી વખતે 2 રૂપિયા મંજૂરીના પ્લસ 2 રૂપિયા પ્રીમિયમના, બરાબર. આ રીતે કંપનીને 4 રૂપિયા મળશે. પ્રથમ હપ્તાના 3 રૂપિયા, આખરી હપ્તાના 3 રૂપિયા. શ્રી કિશોરને 400 શેર મંજૂર કરવામાં આવ્યા, જેના પર પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ન ભરાતા શેર જપ્ત કરવામાં આવ્યા. આમાંથી 300 શેર શેરદીઠ 8 રૂપિયાના ભાવે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરીથી બહાર પાડ્યા. શેર જપ્તી અને શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ લખો. અહીંયા આપણે બધા હપ્તાની આમનોંધ નથી લખવાની, માત્ર શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ લખવાની છે. પ્રશ્નમાં જે સૂચના આપી છે એ તમે બરાબર ધ્યાનથી સાંભળી હશે. તો જુઓ, શું કહેવું છે કે કિશોરની પાસે 400 શેર છે, એને 400 શેર મંજૂર કરેલા છે, જેના પર પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ન ભરાતા શેર જપ્ત કર્યા. એનો અર્થ કે એણે પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભર્યો નથી. તો એણે કયા નાણાં ભર્યા છે? માત્ર અરજીના નાણાં ભર્યા છે અને મંજૂરીના નાણાં ભર્યા છે. આ રીતે એણે રકમ ભરી છે. હવે કંપની એના શેર જપ્ત કરે છે, અને જપ્ત કરવા માટે આપણે આમ નોંધો લખીશું. તો જુઓ, તમારી સ્ક્રીન ઉપર એક્સિસ બેંક લિમિટેડના ચોપડામાં આમ નોંધ શેર જપ્તી વખતે. સૌ પ્રથમ આપણે આમ નોંધ શેર જપ્તી વખતની થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, કેટલા શેર છે? 400. તો 400 શેર અને એક શેર પર મંગાવેલી રકમ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો 400 શેર ગુણ્યા 10 રૂપિયા કરો તો 4000 રૂપિયા થશે. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા જપ્ત થઈ જશે. તો એણે કેટલા રૂપિયા ભરેલા છે? અરજીના 2 અને મંજૂરીના 2. આમ તો મંજૂરીના 4 છે, પણ પ્રીમિયમ સહિત છે એટલે મંજૂરીના 2 જ કહેવાય. અરજીના 2 અને મંજૂરીના 2, એટલે કે 4 રૂપિયા એણે ભરેલા છે, બરાબર. તો 400 શેર પર 4 રૂપિયા પ્રમાણે જો કરીએ તો 1600 રૂપિયા એણે ભરેલા છે, કંપની જપ્ત કરી લેશે. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, પ્રથમ હપ્તાની રકમ 3 રૂપિયા બાકી છે. તો 400 શેર પર 3 રૂપિયા પ્રમાણે 1200 રૂપિયા એના બાકી છે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, આખરી હપ્તાના કેટલા બાકી છે? 3 રૂપિયા. તો 400 શેર પર 3 રૂપિયા બાકી છે, એટલે થશે 1200 રૂપિયા, બરાબર. તો આ રીતે કંપની એના શેર જપ્ત કરશે. જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાના. તો કેટલા શેર બહાર પાડ્યા? 400 શેર જપ્ત કર્યા, પણ એમાંથી ફરી કેટલા બહાર પાડ્યા? 300 શેર, બરાબર. અને એક શેર કેટલા રૂપિયાના ભાવે? 8 રૂપિયાના ભાવે, બરાબર. તો ફરી બહાર પાડતી વખતે 300 શેર બહાર પાડ્યા અને એક શેર પર 8 રૂપિયા મળે, પૈસા આવે એટલે નાણાં આવે એટલે બેંક ખાતે ઉધાર થશે, એટલે બેંક ખાતે ઉધાર કરીશું. 300 × 8 તો 2400 રૂપિયા બેંક ખાતે ઉધાર થશે. એનો અર્થ કે એક શેર પર 2 રૂપિયા ઓછા મળ્યા. 8 રૂપિયાના ભાવે જ બહાર પાડ્યા, 2 રૂપિયા ઓછા મળ્યા, એ આપણે જપ્તીમાંથી લાવીશું. તો 300 શેર પર 2 રૂપિયા પ્રમાણે 600 રૂપિયા જપ્તીમાંથી લાવીશું. અને આ રીતે શેરની કુલ કિંમત 300 શેર અને 10 રૂપિયા એ પ્રમાણે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરીશું, 3000 રૂપિયા. તો આ રીતે જપ્ત કરેલા શેરો ફરી બહાર પાડ્યા, એની આમનોંધ થઈ ગઈ. હવે શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાનું છે. તો શેર જપ્તીની જે રકમ વધેલી છે મૂડી અનામત ખાતે લઈ જવાની હોય છે. પણ અહીંયા એક ખાસ ધ્યાન રાખવા જેવું છે કે 400 શેર જપ્ત કર્યા છે, એમાંથી ફરી કેટલા બહાર પાડ્યા? 300 જ બહાર પાડ્યા છે, બધા શેર બહાર પાડ્યા નથી. એટલે પ્રમાણસર જપ્તી શોધવી પડશે, બરાબર. તો 400 શેર પર જપ્તીની રકમ જે છે, જુઓ, શેર જપ્ત કર્યા તો 400 શેર પર જપ્તીની રકમ કેટલી હતી? 1600 રૂપિયા. માટે 300 શેર પર જપ્તીની રકમ કેટલી, બરાબર? કેમ 300 શેર પર? કારણ કે ફરીથી 300 જ બહાર પાડ્યા છે, બરાબર. તો આમ કરીશું આપણે તો તમારો જવાબ આવશે 1200 રૂપિયા. આ 1200 રૂપિયા જે છે આ પ્રમાણસર જપ્તી કહેવાય, બરાબર.
ફરી બહાર પાડેલા 300 શેરની. તો આ 300 શેરની જપ્તીની રકમ 1200 રૂપિયા આવી, બરાબર. હવે 1200 રૂપિયામાંથી આપણે ઉપયોગ કેટલાનો કર્યો? તો શેર ફરી બહાર પાડી અત્યારે જુઓ કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો, 600 રૂપિયાનો. તો માઇનસ 600 રૂપિયા ઉપયોગ કર્યો શેર ફરી બહાર પાડતી વખતે, એનો અર્થ કે કેટલા રૂપિયા વધેલા છે? ફક્ત 600 રૂપિયા જ વધ્યા છે. આ 600 રૂપિયા જે વધેલી રકમ છે આ આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડે. એટલે છેલ્લી આમદનમાં શેર જપ્તીનું ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જઈશું ત્યારે આમદન થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 600 રૂપિયા, તે મૂડી અનામત ખાતે 600 રૂપિયા, બરાબર. તો આ રીતે આ દાખલામાં આમ નોંધો થશે.